લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી બેઠક ઉપર મુકેશ સાંઘાણીનું નામ નિશ્ચિત છે તો સત્તાવાર જાહેરાત થવાની હજુ સુધી બાકી છે, પરંતુ મુકેશ સાંઘાણીનું નામ સામે આવી રહ્યું છે. સહકારી અગ્રણી દિલીપ સાંઘાણીના ભાઈ છે મુકેશ સાંઘાણી, તેમનું અમરેલી બેઠક ઉપર નામ નિશ્ચિત જેવું જ છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ સૂત્રોના હવાલેથી જે માહિતી સામે આવી રહી છે તેની અંદર તેનું નામ નિશ્ચિત જ છે તેવું સત્તાવાર રીતે જાહેર કરવામાં તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સહકારી અગ્રણી દિલીપ સાંઘાણીના ભાઈ છે મુકેશ સાંઘાણી. અમરેલી બેઠક ઉપરથી સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર. અમરેલી બેઠક પર હજુ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. વધુ વિગત સાથે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ ફોનલાઇનથી જોડાયા છે. જી ધર્મેશ, અમરેલી બેઠક ઉપર દિલીપ સાંઘાણીના ભાઈ મુકેશ સાંઘાણીનું નામ નિશ્ચિત છે, શું વિગતો? લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના જે 11 ઉમેદવાર છે એ જાહેર થવાની તૈયારી છે. લિસ્ટ ગમે ત્યારે જાહેર થશે, પરંતુ અત્યારે એક સૌરાષ્ટ્રની અમરેલી બેઠકનો એક માહિતી એવી મળી રહી છે કે દિલીપભાઈ સંઘાણીના જે ભાઈ છે મુકેશ સંઘાણી લગભગ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે. ત્યાં લેવા પાટીદાર હતું અને નારણભાઈ કાથડિયાની જે સતત કમથી ચાલતા હતા એમને વિરામ આપી અને મુકેશ સંઘાણીનું નામ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું. સત્તાવાર યાદી બાકી છે, પરંતુ અત્યારે એક સૂત્રોના સમર્થનથી મળી રહ્યું છે કે દિલીપ સંઘાણીના જે ભાઈ છે મુકેશ સંઘાણી એમનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. અન્ય જે 11 બેઠકોમાં બાકી છે તો મહેસાણા છે, જુનાગઢ છે, ભાવનગર, સુરેન્દ્ર, તમામના નામોની રાહ જોવાઈ રહી છે. મોટે ભાગે જે ભાજપની બીજી યાદી જાહેર થશે તેમાં આ નામો આવશે અને કેટલાક નામો આશ્ચર્યજનક હશે. આપણે TV13 અગાઉથી પણ કહેતું હતું અને એ જ રીતે આશ્ચર્યજનક નામો પણ નીકળી શકે છે, કેટલાક સાંસદોને વિરામ પણ આપી શકે છે. આ તમામ વસ્તુ અત્યારે જાહેર થઈ શકે છે. થોડી જ વારમાં આ યાદી જાહેર થાય ને એમાં ગુજરાતના 11 બેઠકોમાંથી જે 6-7 બેઠકો છે એના નામો જાહેર થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જી જી ધર્મેશ, મુકેશ સાંઘાણીની રાજકીય સક્રિયતા કેવા પ્રકારની છે? ચોક્કસથી સહકારી ક્ષેત્રે મુકેશ સંઘાણી મહત્વનું સ્થાન ધરાવે છે અને મેં આપને કહ્યું કે દિલીપ સંઘાણીના એ પરિવારના જ છે અને વર્ષોથી અમરેલી જિલ્લો અને અમરેલી સૌરાષ્ટ્રમાં મુકેશ સંઘાણી સહકારી ક્ષેત્રે પણ મહત્વનું સ્થાન ધરાવી રહ્યા છે અને એવા સંજોગોમાં અત્યારે જે સાંસદની 2024ની ચૂંટણી છે એમાં જે ઉમેદવાર દાવેદારો હતા એમાં સહકારી ક્ષેત્રે આ મુકેશ સંઘાણી જે નામ છે એમનું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. સત્તાવાર જાહેરાત થોડી વારમાં થશે, કારણ કે જે ભાજપની જે રાષ્ટ્રીય યાદી છે એમાં ગુજરાતની બેઠકો છે અને ગુજરાતની 6-7 બેઠકો જેને કહી શકાય કે જાહેર થશે અને એમાં અત્યારે અમરેલીના એક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે મુકેશ સંઘાણી જે જિલ્લા યુવા ભાજપ થી એમની કારકિર્દી પ્રદેશ યુવા ભાજપમાં એક્ટિવ આ તમામ વસ્તુમાં તેઓ અગ્રેસર રહ્યા છે અને મેં આપને કીધું સહકારી ક્ષેત્રે પણ તેઓ દૂધ ઉત્પાદક સહકારી સંઘ હોય આ તમામમાં તેઓ અગ્રણી છે અને તેઓને આ નામ લોકસભાના ઉમેદવારમાં નિશ્ચિત મનાઈ રહ્યું છે. જી જી બદલ આભાર.